પરતાપ સમય ના સમય પૂરા કરું છું એની પછી ચોખ્ખું વર્તમાન મૂલ્ય સમ હવે આગળ તમને કરાવું છું. પહેલો દાખલો, એક કંપની એક પ્રોજેક્ટ પાછળ 40,000 રોકવા રોકાણ ઈચ્છે છે. પેઢીની મૂડી પડતર 15% છે. મૂડી પડતર એ તમારો વટાવ દર થશે. તેમાંથી મળતો રોકડ પ્રવાહ નીચે પ્રમાણે છે. વર્ષ રોકડ પ્રવાહ વટાવ દર એટલે કે વટાવ મૂલ્ય અને વર્તમાન મૂલ્ય. વર્ષ પહેલું, બીજું અને ત્રીજું. પડતર અથવા રોકાણ કેટલું છે? 40,000 રૂપિયા છે. એ 40,000 રૂપિયામાંથી મળતો રોકડ પ્રવાહ છે એ પહેલા વર્ષે 30,000, બીજા વર્ષે 20,000 અને ત્રીજે વર્ષે 10,000 રૂપિયા છે. આ રીતે એનો રોકડ પ્રવાહ આવે છે. હવે મૂડી પડતર પેઢીની જે કીધી, એ મૂડી પડતર કે જેને તમે વટાવ દર કહો, એ વટાવ દર 15% છે. હવે તમારે વટાવ મૂલ્ય ગોતવા માટે શું કરવાનું આવે? 1/1+R એટલે 1/1+ આ 15% છે એટલે 0.15. 0.15 ત્યાં આગળ કર્યું છે. જો અહીંયા 8% હોય તો 1/1+0.08 થાય. આને 100 થી ભાગીને અહીંયા મૂકવાના. 15/100 કરો એટલે 0.15 આવે. એ 0.15 તમારે અહીંયા મૂકવા. એટલે 1/1+0.15 એટલે 1.50. 1/1.15 તમે કરો એ તમારો વટાવ મૂલ્ય આવે. હવે એ પહેલે વર્ષે 1/1.15 તમે કરો એટલે 0.870 આવે. હવે કેલ્સીમાં તમારે કરતા કરી જવાનું છે. પહેલાં તમને કીધું 1/1.15 એટલે 0.870. 1/1.15 ઇઝ ઇક્વલ ટુ તમે પ્રેસ કર્યું એટલે પહેલી વારે 0.870 આવ્યો. બીજી વાર ઇક્વલ ટુ પ્રેસ કરો એટલે સેકન્ડ ઇયર માટે ના આવે, એ આવશે 0.756. અને ત્રીજી વાર ઇક્વલ ટુ પ્રેસ કરો એટલે 0.658 ત્રીજા વર્ષ માટે. પહેલી વખત તમે 1/1.15 કર્યું એટલે પહેલા વર્ષ માટેનું આવે. ઇક્વલ ટુ કરી ઇક્વલ ટુ પહેલી વાર કરો ત્યારે પહેલા વર્ષનું, બીજી વખત ઇક્વલ ટુ કરો એટલે બીજા વર્ષનું, ત્રીજી વખત કરો એટલે ત્રીજા વર્ષનું. એવી રીતે જેટલા વર્ષના રોકડ પ્રવાહ આપેલા હોય એટલા વર્ષ સુધી ઇક્વલ ટુની સ્વીચ તમારે છે એ પ્રેસ કરતા જવી પડે એટલે એટલા વર્ષના વટાવ મૂલ્ય તમને છે એ મળે. હવે વર્તમાન મૂલ્ય ગોતવા શું કરવાનું? આ ગુણ્યા આ, આ બેનો ગુણાકાર તમારે કરતા જવાનો છે, મલ્ટિપ્લિકેશન. એટલે 0.870 × 30,000 કરો એટલે 26,100. 0.756 × 20,000 કરો એટલે 15,120. 0.658 × 10,000 કરો એટલે 6,580. આ તમને કુલ વટાવ મૂલ્ય વર્તમાન મૂલ્ય મળ્યું. વર્તમાન મૂલ્ય શેનું મળ્યું? કે એક વર્ષ પછી જે તમને 30,000 રૂપિયા મળવાના છે એનું 15% અત્યારે 26,100 મૂલ્ય થાય. બે વર્ષ પછી 20,000 મળવાના છે એનું 15%ના દરે વર્તમાન મૂલ્ય 15,120 થાય. અને 3 વર્ષ પછી 10,000 મળવાના છે એનું 15%ના દરે 6,580 વર્તમાન મૂલ્ય થાય. હવે કુલ વર્તમાન મૂલ્યનો ટોટલ કરવા તો એ તમારે આવે 47,800. કુલ રોકાણ કેટલું છે? 40,000. અને કુલ વર્તમાન મૂલ્ય કેટલું છે? 47,800. તો કુલ વર્તમાન મૂલ્ય તમારા કુલ રોકાણ કરતાં વધારે આવ્યું એટલે યોજના જે છે એ નફાકારક ગણાય. આ રકમ જ્યાં સુધી આનાથી વધારે આવે ત્યાં સુધી તમારી યોજના જે છે એ નફાકારક થયેલી ગણાશે. આના કરતાં હજુ ઓછું આવ્યું હોય, આમાંનો કે 37,800 આવ્યું હોત તો યોજના નફાકારક નથી એમ ગણાય. કારણ કે એનું વર્તમાન મૂલ્ય છે એ તમારા રોકાણનું મૂલ્ય કરતાં ઓછું થાય છે. એટલા માટે કેટલું વર્તમાન મૂલ્ય તમને મળે છે એમ ગોતવાનું કે તો શું તમારે કરવાનું? વર્તમાન મૂલ્ય
इज इक्वल टू कुल वर्क काम लीजिए माइनस कुल रोपण 47,800 माइनस 40,000 એટલે 7,800 બરાબર આ તમારું નફો જે છે યાદ બીજો સો બીજા સમમાં બે અલગ અલગ પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ એ એમાં રોકાણ કેટલું છે 80,000 ઈ 80,000 ના રોકાણની સામે તમારો 3 વર્ષ સુધીનો રોકડ પ્રવાહ એમાં યોજના એ છે એમાં 50,000 40,000 ને 20,000 હવે વટાવ મૂલ્ય ત્યાં કેટલું આપેલું છે તમને 10% નો દર તમને આપેલો છે એટલે 10% છે તો 1/10.10 થાય એટલે 1/1.10 3 વર્ષ સુધી 1/1.10 કરતા જાઓ તમે એટલે વટાવ મૂલ્ય 3 વર્ષ સુધીનું છે એ તમને મળે તો 1/1.10 એકવાર કરશો એટલે 0.909 બીજી વખત કરશો એટલે 0.826 ત્રીજી વખત કરશો એટલે 0.751 હવે વર્તમાન મૂલ્ય ગોતવા માટે 0.909 × 50,000 0.826 × 40,000 અને 0.751 × 20,000 0.909 × 40,000 એટલે 36,360 0.826 × 40,000 એટલે 39,040 આ તમારા આવશે 45,450 35,040 અને 15,020 એનો કુલ ટોટલ કેટલો થાય 3,510 યોજના એમાં પ્રોજેક્ટ એમાં પ્રોજેક્ટ એ રોકાણ 80,000 વળતર 3,510 એટલે આ યોજનામાં તમને 13,510 નો નફો મળ્યો એમ ગણાય હવે પ્રોજેક્ટ બીમાં તે મૂડી પડતરનો દર એટલે કે વટાવનો દર જે છે એ તમારે 10% જ રાખવાનો છે એટલે વચ્ચેનો કોલમ એઝ ઇટ ઇઝ રહેશે અને 3 વર્ષ જ છે એમાં ફરે છે શું રોકડ પ્રવાહ જે છે એ ફરશે 40,000 60,000 અને 10,000 આ 40,000 60,000 અને 10,000 આવ્યા હવે એ 40,000 × 0.909 60,000 × 0.826 અને 10,000 × 0.751 એટલે 40,000 × 0.909 તમે કરો એટલે 36,360 60,000 × 0.826 કરો એટલે 49,560 અને 10,000 × 0.751 કરો એટલે 7,510 એટલે 93,430 તો હવે તમે જુઓ પ્રોજેક્ટ એ અને પ્રોજેક્ટ બી ની બે ની આપણે સરખામણી કરીએ પ્રોજેક્ટ રોકાણ અને વળતર એ 80,000 બી 80,000
आ एशिया जर्नी समय 3430 અને ઉપરના એમાં 83,080 હજાર ની સામે 93,510 તો આમાં તમને 80 રૂપિયા વધારે વળતર મળે છે. એટલે યોજના નફાકારક કે યોજના વધારે ફાયદાકારક કઈ ગણાય? તો કે પ્રોજેક્ટ એ જે છે એ તમારા માટે વધારે ફાયદાકારક ગણાય, કારણ કે એ તમને વધારે વળતર મેળવી આપે છે. એટલા માટે બે પ્રોજેક્ટ આપ્યો હોય અથવા મૂડી પડતરનો દર આપ્યો હોય ત્યારે આ રીતે તમારે કરતા જવાનું છે. દર જે આપણે શોધીએ છીએ એ સહેલો છે. દર શોધવામાં બીજું કાંઈ નથી, એક ભાગ્યા એ જે દર આવતો હોય એ ભાગ્યા 100 ભાગ્યા તમે એ કરો, સોરી, દર ભાગ્યા 100 તમે કરો એટલે એ પોઈન્ટમાં આન્સર આવી જાય. જો સિંગલ ડિજિટ આપેલો હોય તો તમારે સિંગલ ફિગર લેવાનો, એટલે પોઈન્ટ પછી 0 મૂકવાનું અને પછી તમારે એ દર છે એ લેવાનો આવે. માનો કે 8% 7% આપ્યું હોય તો 1 ભાગ્યા 1.08 કે 1.07 આવે. અહીંયા આગળ તો તમને 10% અને અગાઉના સમયની અંદર 15% આપ્યું હતું, એટલે 15/100 કે 10/100 કરો એટલે 0.10 કે 0.15 આવે. પણ સિંગલ ડિજિટમાં જો હોય તો પોઈન્ટ પછી 0 લેવો ખાસ ભૂલતા નહીં. જો 0 લઈ લો તો આખું વર્તમાન મૂલ્ય તમારું ખોટું આવશે, અને વર્તમાન મૂલ્ય ખોટું આવે એટલે સમ આખો ખોટો ગણાય. બરાબર. અને પછી હજી એક રકમ છે એ તમને કરાવું છું. એ રકમ તમને ટેલિગ્રામમાં નહીં મોકલું, આ રીતે બોર્ડ ઉપર જ લખી છે એટલે બોર્ડ ઉપરથી જોઈ લેજો.